કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં બે કન્યાઓ ગુમ થવાના મુદ્દે ગઈકાલે હિંસક ટોળા દ્વારા આગ ચાંપી અને વાતાવરણને તંગ બનાવવાની ઘટના અંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે દુઃખ વ્યક્ત કર્યું હતું. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે તેવી અપીલ પણ તેમણે કરી છે. વાસણભાઈ આહિરે આ અંગે ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી. બે દિવસ પહેલા, આજે લગભગ ત્રીજો દિવસ થયો, ત્રણ દિવસ પહેલા બે દીકરીઓ અહીંયાથી પરીક્ષા આપવાને બહાને ઘરેથી નીકળી હતી અને એ ગુમ થઈ ગઈ. એના માતા પિતાએ ગુમસુદાની અંજાર પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી છે. પોલીસ એની રીતે ઇન્કવાયરી પણ કરી રહી છે અને કોલ ડિટેલ્સ વગેરે. ઇન બિટવીન ગઈકાલે અમુક લોકો ત્યાં અંજારમાં ભેગા થયા અને બજારમાં ફરતા ફરતા એક દુકાનને કાકરી ચાળો કર્યો આ બહુ, અને એમાંથી આ બનાવ બન્યો છે. ત્યાર પછી એક કલાક પછી ભેંસોનો એક ટેમ્પો કે ગાડી અહીંયાથી જતું હતું ત્યારે આ જ લોકો જે હતા એ લોકોએ ભેંસો અહીંયા ઉતારો, કતલખાને લઈ જાઓ છો એવું અમને એના ડ્રાઈવરને પૂછ્યું હશે. ડ્રાઈવરે કાંઈક આ પાડી હશે એટલે એ વખતે ફરી પાછી ટ્રક ત્યાં રોકી અને ભેંસો ઉતારી આ બે બનાવો જે બન્યા છે અને જે આગજનીના બનાવો બન્યા છે ખૂબ દુઃખદ છે. પોલીસ એની રીતે કાર્યવાહી કરી રહી છે. પોલીસને તંત્રને પણ આ સૂચના આપી છે કે ભાઈ ઝડપથી આ બંને દીકરીઓનો પત્તો મેળવવામાં આવે. કોલ ડિટેલ્સ દ્વારા એના માતા પિતા કે એ પણ ચિંતા કરે, એના સગા સંબંધીઓમાં ટેલિફોન કરીને ક્યાંક પૂછે તો એ રીતે આનો સાથે મળીને કંઈક રસ્તો કરી શકાય અને સરકાર અને પોલીસ તંત્ર એની રીતે ખૂબ એલર્ટ છે. આજે જે ગઈકાલે વાત આવી, મોડી રાત્રે બંધનું એલાન કોણે આપ્યું, શું આપ્યું કોઈને ખબર નથી, પણ બંધનું એલાન જે આપ્યું છે એ આજે સવારે જ્યારે હું પણ જ્યારે ઉઠ્યો ત્યારે છાપામાં મેં વાંચ્યું, પણ એની કોઈ એટલી અસર નથી. કારણ કે કોઈ બંધનું એલાન આપવાવાળો માણસ જ નથી, નંબર વન. અને બીજું કે સામાન્ય રીતે પબ્લિકને જ્યારે આવું થતું હોય ત્યારે પબ્લિક પણ, પ્રજા પણ એમ કે ક્યાંક ને ક્યાંક આવી બધી બનાવો બનતા હોય એમાં આપણે શું કામો કરીએ. એટલે આજે જે કંઈ પરિસ્થિતિ, આજે અમારા ગુરુ મહારાજ રસાત્મિક સદગુરુ સુંદર સાહેબ મહારાજની પણ અને જન્મ પુણ્યતિથિ છે, એનો પણ ખૂબ મોટો અમારો સમય હોય છે સચ્ચિદાનંદ મંદિર અંજારમાં. એટલે એ લોકો પણ મોટા પ્રમાણમાં 40,000 થી 50,000 લોકો આ સમયમાં જોડાતા હોય છે, એ પણ પ્રસંગ છે. એટલે બધું જ શાંતિ જ રીતે બધું ચાલી રહ્યું છે અને કાયદો કાયદાનું રીતે કામ કરશે. મારી એટલી જ અંજાર અને સમગ્ર તાલુકા અને કચ્છના લોકોને મારી એટલી વિનંતી છે કે આવા સમયાંતરે જે કાંઈ બનાવો બનતા હોય એ વ્યક્તિગત જે કાંઈ બનાવો બનતા હોય એ વ્યક્તિ તરફથી જ આ બધું બનતું હોય છે, પરંતુ જે કાંઈ બનાવ બને એના તળિયા સુધી જઈ અને એની પૂર્ણ તપાસ થાય અને જે કોઈ ભોગ બનેલો હોય એને ચોક્કસ ન્યાય મળે, એટલા માટે આપણે કોઈ કાયદો હાથમાં ન લઈ અને શાંતિથી લીગલી આપણે લડાઈ લડીને આપણો હકને, આપણે જે કાંઈ ન્યાય છે એને આપણે મેળવીએ. એટલે મારી પ્રજાને પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આવા કોઈ બનાવોમાં કોઈ પણ આવી આગજની જેવા કે જીવલેણ બનાવો ન બને એની આપણે સૌ સમાજના મોભીઓની, સૌ સમાજના મોભીઓની આ જવાબદારી છે. અને તો જ સમાજ એમ કહેશે કે એને વાત સાચી છે. કારણ કે આ બાબત ખૂબ ગંભીર બાબત છે, એટલે આપણે નહીં રોકીએ, આપણે અગર જો ડાપણ નહીં વાપરીએ તો કોણ વાપરશે. એટલે મારી બધાને વિનંતી છે કે આ અંજાર શહેરમાં ઐતિહાસિક શહેર છે, કચ્છ એટલે કોમી એકતાનું મોટું પ્રતીક છે, અને એમાં આવા બનાવો જરા પણ આપણે તો ન ચડાવી લેવી અને આપણે શાંતિ રાખી. પોલીસ તંત્ર પણ એની રીતે કામ કરે છે. ગઈકાલે રાત્રે જ આ જે બે બનાવો બન્યા એમાં પોલીસે એની રીતે કાયદેસરની કાર્યવાહી કરી છે.